नन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोभायुगल कृपापार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाुजम् पूजितं सुरनरा तमेमुदा धर्मनन्दनमहं विचिन्तये श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યા મહારાજની જય સ્વામીનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રી હરિ કથિત ગઢડા અંત્ય પ્રકરણનું એકત્રીસમું વચનામૃત એની અંદર મહારાજના વચનામૃતની પ્રથમ ચાલુ ભૂમિકા એને આપણે થોડીક રિપીટ કરીએ મહારાજ આ વચનામૃતની અંદર હરી મેરે હાલર કી કીર્તન કીર્તનથી આ વચનામૃતની શરૂઆત થઈ છે ભગવાન રૂપી લાકડી જેમ હાલર પક્ષી લાકડીને પકડી રાખે છે એમ ભગવાનના ભક્તે ભગવાનની મૂર્તિ રૂપી લાકડી પકડી રાખવી એવો ભાવ આ વચનામૃતની શરૂઆતમાં છે ત્યાંથી આગળ વાત થતાં 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 ગઈકાલ આપણે જોયું કે મહારાજે મનુષ્ય આકારે રહેલું પોતાનું સ્વરૂપ અને અક્ષરધામસ્થ સ્વરૂપ આ બેયને એક કર્યા એના પછીથી આપણે ગઈકાલે થોડી ચર્ચામાં એમ જોયું કે મહારાજના અર્ચા સ્વરૂપો અને જે તેજને વિશે મૂર્તિ છે બે એક જ છે જેના વિશે આપણે હજુ પણ વાત સાંભળવી છે વાલા ભક્તો બહુ મોટી ઘાટી છે ભગવાન ઉપર છે એ દેખાતા નથી અને ભગવાન અહીં છે તે મનાતા નથી ભગવાનના મોટા પુરુષો આવા વચનો ઘણીક વખત કહેતા હોય છે ભગવાન ક્યાં છે એટલે દરેક એમ કે ઉપર જવાનું છે મર્યા પછી તો ઉપર જ જવાનું છે ને બધા આવું કહે છે ખબર નહીં કેમ એવી પ્રણાલિકા પડી છે કે ઉપર જવાનું છે ભગવાનનું ધામ ઉપર છે કે નીચે છે એવું કોઈ શાસ્ત્રમાં વર્ણન નથી ભગવાનનું ધામ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે ચિદાકાશ જગતોના જગતનો કોઈ ખૂનો એવો બાકી નથી જ્યાં ચિદાકાશ નથી અને જ્યાં જ્યાં ચિદાકાશ છે ત્યાં ત્યાં ભગવાન છે જ્યાં જ્યાં ભગવાન છે ત્યાં ત્યાં મુક્તો છે તો મુક્તો અને મહારાજની સભા એનું નામ જ ધામ છે પણ છતાંય લૌકિક દ્રષ્ટિએ ઉપર જવું એ શબ્દ એટલા માટે વપરાતો હશે કે ભગવાનના ધામમાં જવું એ ઉર્ધ્વ ગતિને પામવા માટેનું એક સાધન છે ધામમાં કે એટલે ઉર્ધ્વ ગતિને પામે એટલે એમ કહેવાય કે ભગવાન ઉપર છે પણ બહુ મોટા પુરુષો સરસ કહે છે કે ભગવાન ઉપર છે એ દેખાતા નથી અને ભગવાન અહીં છે એ મનાતા નથી ભગવાન જે અર્ચા સ્વરૂપે મળ્યા છે ભગવાન શ્રીહરિની બહુ સરસ હરિસ્મૃતિની સ્મૃતિની અંદર કડી નિષ્કુળન સ્વામીએ લખી છે મહારાજ માટે મહારાજ પોતે મંદિરો કરાવી અંદર મૂર્તિઓ પધરાવી અને મહારાજ એ જે મૂર્તિઓ એના પ્રત્યે મહારાજને કેવો ભાવ એ લખે છે સ્વામી

મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે તમે હરિસ્મૃતિ છે એ ગ્રંથને ઓછામાં ઓછો મહિનામાં એક વાર તો વાંચજો જ ભગવાનમાં હેત કરવા માટે હરિસ્મૃતિ એ ભગવાનની સ્મૃતિ માટેનો ગ્રંથ છે એટલા માટે આ ગ્રંથ વાંચવા જેવો છે નિષ્કુળન કાવ્યની આ સાત ચિંતામણી નિષ્કુળન સ્વામી રચી છે ગજબની રચી છે ચોથી ચિંતામણી છે આ પછી આગળ સ્વામી લખે છે એમ પથ્થર કેલ મૃતિકા માથે દ્રગે ડીઠા છે લઈ ચાલે સખા સાથે દ્રગે ડીઠા છે એમ હરી મંદિર કરાવી દ્રગે ડીઠા છે માય મૂર્તિઓ પધરાવી દ્રગે ડીઠા છે વળી હરી મંદિરને ફરતા દ્રગે ડીઠા છે

જોતા મૂર્તિ સુંદર સારી ભગવાન મનુષ્ય આકારે હાજર હતા ત્યારે પણ પોતાની નજરની સામે જે ભગવાનના અર્ચા સ્વરૂપો હતા એને મહારાજ બહુ સારી રીતે જોતા બહુ સારી રીતે જોતા ધાતુની પાષાણની પટમૂર્તિ દરેક મૂર્તિઓને મહારાજ જોતા તેને દંડવટ જો કરતા દ્રગે દીઠા છે વળી સામું જો એ બહુ રહેતા દ્રગે દીઠા છે એ મૂર્તિઓને સ્વામી કે દંડવટ કરતા ડીઠા છે અને એ મૂર્તિઓની સામું બહુ જોઈ રહેતા ભગવાનના સ્વરૂપમાં જેને એવું દ્રઢ કરવું છે કે એ છે એ જ આ છે આ છે એ જ એ છે એને ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું પડે ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું પડે ત્યારે એ મૂર્તિમાંથી અનંત પ્રકારના ચમત્કારો એ જ સ્વરૂપમાંથી દેખાય છે જે સ્વરૂપ આપણને બોલતું નથી દેખાતું જે સ્વરૂપ આપણને ચાલતું નથી દેખાતું જે સ્વરૂપ આપણી નજરની સામે હાથથી આમ રોટલી જમતું નથી દેખાતું જે સ્વરૂપ લાકડી લઈને આપણને મારતું નથી જણાતું એ જ સ્વરૂપ બહુત કાળ સુધી હેત થી જોવાથી એ જ સ્વરૂપ આપણી સાથે બોલે છે એ જ સ્વરૂપ આપણા હાથની સેવાને અંગીકાર કરે છે એ જ સ્વરૂપ આપણને ભેટે છે અરે આપણાથી ભૂલ થઈ હોય તો વઢે પણ છે શ્રીજી મહારાજ સ્વયં કહે છે વચનામૃત ઘડડા પ્રથમ પ્રકરણનું છપ્પનમું વચનામૃત મહારાજના શબ્દો જુઓ આપણે ભગવાનમાં કેવું હેત કરવાનું છે મહારાજના શબ્દો ભગવાનનું સ્વરૂપ આપણને મળ્યું છે મનોમય મૂર્તિની વાત મહારાજે આમાં કરી છે આઠ પ્રકારની મૂર્તિ એમાં એક મૂર્તિ છે મનોમય મૂર્તિ એની વાત મહારાજ કરે છે અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામૂહ જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માણીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જનાતી હશે મહારાજે આ કીધું મનોમય મૂર્તિ આઠે આઠ પ્રકારની મૂર્તિમાં મહારાજનો નિવાસ છે અને એ મૂર્તિનો અનુભવ જે એવો થાય છે ને થાય છે શ્રીમદ્ સત્સંગી જીવનના પ્રકરણ પાંચ અધ્યાય સડસઠ એમાં જ્યારે હરિભક્તો આવે છે ભગવાન શ્રીહરીએ સતાનંદ સ્વામી પાસે શિક્ષાપત્રી ભાષ્ય લખાવ્યું છે અને ત્યારે હરિભક્તો જ્યારે મહારાજ પાસે આવે છે ત્યારે મહારાજને કહે છે પ્રભુ તમારી મંદિરોમાં પધરાવેલી મૂર્તિઓ દ્વારા અનેક ચમત્કારો થાય છે મહારાજ કે કેવા ચમત્કારો અરે મહારાજ કેટલીક જગ્યાએ અમને એવો અનુભવ થાય છે કે મૂર્તિઓ અમારી બાજુ જોઈને ખડખડાટ હસે છે ક્યારેક મહારાજ એવો અનુભવ થાય છે કે અમે જ્યારે હાર લઈને ગયા હોય ત્યારે હાથ લાંબો કરીને તમારી પધરાવેલી મૂર્તિ એમાં રહીને તમે અમારા હારને ગ્રહણ કરતા હોય એવો અમને અનુભવ થાય છે અમે થાળ ધરાવ્યો હોય તો થાળ પ્રત્યક્ષ જમો છો એવું અમને દેખાય છે સાક્ષાત્કાર અરે મહારાજ અમે અમારા ગામડામાં હોઈએ ને ત્યાંથી અમે માનતા કરીએ કે આ આ દેવ કે આ મહારાજે પધરાવેલા દેવ અમારી માનતાને પૂરી કરે તો એ અમારી માનતાને પણ પૂરી કરે છે અરે મહારાજ ધનની જરૂર હોય સંકલ્પ કર્યો હોય તો કોઈ ધનપતિને સ્વપ્નમાં દર્શન આપીને અમને ધન પણ અપાવે છે ત્યારે મહારાજે બહુ સરસ એ ભક્તોને કીધું મહારાજ કે એ સ્વરૂપોને વિશે આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ રહેલા છે આવું કીધું છે તમને જે જે સ્વરૂપની અનુભૂતિ થાય છે એમાં પ્રત્યક્ષ હું રહેલો છું બહુ સરસ આપણા મંદિરોમાં પધરાવેલા તમામ દેવોના સ્વરૂપો જે છે એ જે કોઈ દેખાય છે એની જગ્યાએ સ્વયં શ્રીજી મહારાજ જ છે એ મહારાજે ક્યાંક બાસુરી લીધી છે મહારાજ ત્યાં એ એ સ્વરૂપે થયા છે પણ એ ધ્યાન કરવા માટે યોગ્ય એટલા માટે નથી કે મહારાજનું ઉપાસ્ય સ્વરૂપ એ હરિકૃષ્ણ મહારાજ છે અવતારોના સ્વરૂપે જે જે જગ્યાએ બેઠા છે શ્રીમદ સત્સંગીજીવનના મત પ્રમાણે માંગરોળમાં મહારાજે જે અલગ અલગ અવતારોના ભક્તોને દર્શન આપ્યા એટલે મહારાજ એ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે પણ ભગવાન શ્રીહરીના સ્થાપિત તમામ મંદિરોમાં મહારાજ જ એ સ્વરૂપે થયા છે મહારાજ એ સ્વરૂપે રોકેલા છે એ સ્વરૂપમાં મહારાજ રહ્યા છે અને મહારાજ એ સ્વરૂપોમાં રહી અને કાર્ય કરે છે એ સ્વરૂપ દ્વારા મહારાજ જ કાર્ય કરે છે મહારાજ વ્યાપ્ત છે બધામાં પણ આપણને જે અર્ચા સ્વરૂપ મહારાજનું મળ્યું હોય એ પછી આપણી પાસે જે સ્વરૂપે હોય સિંહાસનનું સ્વરૂપ હોય કે આપણે રોજ કોઈ લાલજી મહારાજ કોઈના ઘરમાં હોય એની સેવા કરતા હોય નાના પણ એને વિશે પ્રત્યક્ષ ભાવ ક્યારેય પણ એવો ભેદ જે આપણે હૃદયમાં એવું છે ને કે તેજને વિશે મૂર્તિ દેખાશે ત્યારે જ એ જુદું છે ને આ જુદું છે આવું જે ભગવાનના સારા સારા ભક્તોને પણ આ ઘાટ હોય છે કે તેજને વિશે સ્વરૂપ છે જુદું છે અને આ જે દેખાય છે જુદું છે આ તો લેમિનેશનનું છે આ તો ધાતુનું છે પણ પેલું કંઈક જુદું છે ના એના જુદું નથી એના એક જ છે મેં ગઈકાલ વાત કરી હતી એક ભક્તે મને પ્રશ્ન કર્યો તો ત્રણ દિવસ પહેલાં મને કે સ્વામી આ મંદિરમાં જઈએ તો ત્યાં ભગવાનનું સ્વરૂપ ગણશ્યામ મહારાજનું જુદું હોય બીજે જઈએ તો જુદું હોય વરતાલ જે હરિકૃષ્ણ મહારાજ જુદા હોય જે મેં ગઈકાલ વાત કરી હતી તો કે એમાં એવું થાય કે આ ને એ બે એક એ કેવી રીતે થાય એટલે ગઈકાલ મેં એનો ઉત્તર કર્યો હતો કે આપણે ગોનમય છીએ આપણે ભગવાન તરફની જોવાની દ્રષ્ટિ ગોનમય છે હજુ એના કારણે આપણને ભેદ લાગે છે જ્યારે આપણી એ દ્રષ્ટિ ટળી જશે અને ટળશે ત્યારે જ કે એની દ્રઢ માનીનતા લાડુબાન જીવબા લાલજીની સેવા રોજ કરતા રોજ ભગવાનને થાળ ધરાવે અને જાને એભલ બાપુના દરબારમાં ઠાકોર દ્વારો જ ખોલી નાખ્યો હતો આવી રીતે કરતા આખો દિવસે લાલજીની સેવામાંથી માંથી નવરાત ના થાય એટલે એભલ બાપુ એકવાર વાર લાડુ જીવ કીધું ભક્ત ચિંતામણીમાં પરચો આવે છે આ તમે બાળપણમાં હું લઈને બેઠા છો કે આ કાંઈ મારું ઘર ઠાકોર દ્વારો છે ભગવાનની ભક્તિ કરો એભલ બાપુ નાસ્તિક નહોતા બાપુનો પરિવાર શ્રીમદ ભાગવતની કથા નિત્ય વાંચતો એભલ બાપુના સંસ્કાર એવા હતા કે પરિવારને પરિવારના ભક્તો બેસીને નિત્ય સસ્ાસ્ત્રનું વાંચન કરતા આસ્તિક હતા શ્રીમદ સત્સંગી જીવનમાં બહુ વિસ્તારથી આ બધી કથાઓ છે કે આ ભક્તોના જીવન ગ્રહસ્થ આશ્રમના ભક્તો માટે અતિ અગત્યના છે કે તમે તમારા ઘરમાં ઘણા બધા ભક્તો આજે આનંદ થાય લગભગ કંટકીની અંદર જ્યોરજિયામ બદલે આપણા પરિવારના ભક્તો લગભગ બધા ઘર સભાઓ કરતા હોય છે અને હું પણ તમને અનુરોધ કરું છું પ્રાર્થના કરું છું કે તમે આ વચનામૃતની કથા ભલે સાંભળો સંતોની લાઈવ કથા ભલે તમે સાંભળો પણ સંતોની કથા પૂરી થાય પછી તમે પંદર મિનિટ ઘર સભા કરો તમારી પર્સનલ ઘર સભા દરેક પરિવાર પોતાની ઘર સભા પર્સનલ કરો એ ઘરસભાની અંદર તમે તમારા બાળકો બધાએ બેસો બેસીને તમે આજે જે કોઈ વાત કથામાં આવી હોય એના વિશે જ બાળકોને પૂછો એકાબીજા સાથે ચર્ચા કરો પંદર મિનિટ જે વચનામૃતની વાત થાય છે કે સવારની કથા થઈ એની ચર્ચા તમારા ઘરમાં નાની ઘર સભા પંદર મિનિટની કરો કારણ કે કીર્તન ભક્તિ આરતી ચેષ્ટા એ તો બધું અહીંથી થઈ જાય સાથે જ તમારું પણ તમારું પર્સનલ મીટિંગ તમારા ઘરના સભ્યો પાંચ કે ચાર છે એની થાય તો એનાથી તમારી વચ્ચેની આધ્યાત્મિક આત્મીયતા વધશે જે આત્મીયતા દેહને દેહના સંબંધે કરીને હોય એ આત્મીયતા કન્વર્ટ થતી જાય આધ્યાત્મિકતામાં અને એ આત્મીયતા છે મોક્ષદાયી થાય એટલે તમે બધાએ આ સભા પૂરી થાય એટલે ઘેર બેઠા પંદર મિનિટ એવી ઘર સભા કરવી દસથી પંદર મિનિટ ઘરમાં બેઠા અને એ સભા કરી ચર્ચા કરી અને એકાબીજાની સમજણ એકાબીજાનું કાંઈક કથાનું મંતવ્ય એ એકાબીજાને આપવું એકાબીજાએ જે મેળવ્યું હોય એ એકાબીજાને આપવું જેનાથી બધાઈને દ્રઢ થઈ જાય બાપુએ કીધું આ ઠાકોર દ્વારો નોય બંધ કરો આ તમારું પાખણ આખો દી બસ ભગવાનની પાછળ જ ભગવાન ભજો હું ના નથી પાડતો પણ આ તો તમારી કેટલી નાની ઉંમર છે નાની ઉંમરમાં તમે આટલા બધા ભગવાન પાછળ પડી જાઓ સવાર હાજ બે ટાઈમ થોડું કરી લઈએ ભજન પછી કેટલુંક હોય જગત તો આવું જ છે કેટલું હોય કે ભગવાન કેટલુંક હોય રૂપિયા કમાવામાં કેટલુંક હોય કોઈને થાક લાગે છે રૂપિયા કમાવામાં થાક નથી લાગતો લગ્ન પ્રસંગો કરવામાં થાક નથી લાગતો પાર્ટીઓ કરવામાં થાક નથી લાગતો આ જગતની કોઈ ક્રિયાને જગતનું કોઈ પણ કાર્ય કરવામાં ક્યારેય આ જીવને થાક નથી લાગતો એમાં કોઈ દિવસ એવું થતું નથી કે ઓ હો આ જિંદગીમાં કેટલા હો લગ્નમાં જઈ આવે આવે થાક્યા કેટલાક લગ્નમાં જવું છે એવા લોયાધામમાં આપણા પરિવારના ગુરુજીની કૃપાથી ઘણા એવા હવે થાકી ગયા છે વ્યવહારમાં જવું પડે તો જાને મોત આવ્યું એવું લાગે એને શનિવારે અહીંની સભા છોડીને જવું પડે તો એને એવું લાગે મોત આવ્યું મારું એવા ભક્તો છે કે જેને વ્યવહાર પ્રસંગની અંદર ના છૂટકે અને કોઈ બહુ જ અગત્યનું એ ત્યારે જવાનું થાય તોય પણ જાને પેલું પૂછલેલ ઢોર હોય ને એમ એ સભામ જઈને બેઠા હોય પૂછલેલ ઢોરની જેમ એક સાઈડ પર બેહવાનું એને કાંઈ જોવાનું નહીં ના ખાવાનું હોય કરે હું કરે હું કેટલાક ભક્તો તો એવા છે કે કદાચ જાય તો કોન્ફરન્સમાં કથા મૂકી દે અને કથા સાંભળે અને અત્યારે તો વાઈબર પર આના બધો આ બધો ફોન આવી ગયા એટલે હવે ત્યાં બેઠા કથા સાંભળે પછી ઓલા એની પાર્ટી કરે આ એની પાર્ટી કરે આવું થઈ ગયું છે પણ ધન્યવાદ છે કે જેને જગતમાં થાક લાગ્યો છે જેને જગતમાં થાક નથી લાગ્યો એ તો અભાગ્યો છે જેને આ જગતના સ્વરૂપને જોઈ લીધું કે આ આટલું ભૂંડું છે અને જેને મહારાજનું સુખ આટલું છે ભગવાનના સંત સમાગમનું સુખ આટલું છે આવું સુખ એક વખત ચાખ્યું છે અને જેને જગતમાં થાક નથી લાગ્યો એનાથી મૂરખ આ જગતમાં કોઈ નથી અને જે થાકી ગયો છે એના જેવો હોશિયાર અને બુદ્ધિશાળી કોઈ નથી જગતમાં થાકવા જેવું છે અને ભગવાનમાં મંડવા જેવું છે મૂર્તિમાં ડૂબવા જેવું છે અને જગતમાંથી નીકળવા જેવું છે મૂર્તિને વિશે સમાવા જેવું છે અને જગતની અંદરથી બહાર નીકળવા જેવું છે ભગવાનમાં હેત કરવાની અંદર તાલાવેલી લગાવીને લગ્ન લગાડવાની જરૂર છે અને જગતમાં લાગેલી લગ્નને તોડવાની જરૂર છે એભલ બાપુના પરિવારમાં લાડુ બાને જીવ બાને ભગવાનને વિશે હેત છે પ્રત્યક્ષ ભાવે સેવા કરે છે ઠાકોરજીને હું ઘણી વખત કહું છું કે ઠાકોરજીને ઘણી જ વખત આપણી ભાષા આપણી ભાષા એવી છે આપણો ભાવ એવો ન હોય પણ ઠાકોરજીને કે થાળ મૂકી દીધો હવે ઠાકોરજીને થાળ મૂકી દીધો ત્યાં સુધી વાંધો નહીં પણ તરત દસ મિનિટથી પંદર મિનિટ થાળ હવે ઉતાર લેવાનો છે હવે વિચારો કે કોઈ વ્યક્તિને તમે જમાડવા બેસો બેસાડો તો એવું કહો કે એને થાળીમાં બધું મૂકી દીધું એવું કહો શું કહો ફલાના ભાઈને જમાડવા બેસાડ દો બેસી ગયા જમવા ઓહો જમી રહ્યા આવું પૂછીએ ને આપણે લૌકિક વ્યવહારમાં આવું પૂછીએ આપણે સત્સંગમાં હોઈએ તો એવું પૂછીએ કે ઠાકોરજી જમાડ્યા ભગતે ભગતને ઠાકોરજી જમાડાય અને જમાડીને ઊભા થાય તો એમ કહીએ કે ઠાકોરજી જમાડી લીધા તમે પણ એવું કહીએ કે તમારે જમાડવાનું ઉતરી ગયું ચડી ગયું આવો કોઈ શબ્દ વાપરીએ ના પણ એ જે ભાષા લોકમાં પ્રચલિત થઈ છે કે થાળ મૂકી દીધો અને થાળ ઉતારી લીધો એ જે પ્રચલિત જે વાક્યો છે આ વાક્યોનો ભાવ કદાચ એવો નહીં હોય પણ એ વાક્ય એવું શા માટે બોલાય છે અને એ વાક્ય એવું શા માટે થઈ ગયું છે એની પાછળનું કારણ એ છે કે ઠાકોરજી જમવા બેઠા છે અને ઠાકોરજી ચડું કરીને ઊભા થયા છે એ દર્શન અને એ ભાવ એ લુપ્ત પ્રાય થઈ થતો જાય છે એ વાક્યથી ઠાકોરજીથી દૂરી થતી જાય છે ઠાકોરજી પ્રત્યક્ષ જમે છે એવું નથી રહેતું એવું પણ માને છે મેં કીધું ને કે આપણી ભક્તિમાં કન્ફ્યુઝ થઈ જાય ભગવાન આપણી ભક્તિ એટલી બધી ચિત્ર વિચિત્ર રંગ બેરંગી છે કે ભગવાનને કન્ફ્યુઝન થાય કે આને મારે ભક્તિભાવવાળો કહેવો કે કેવો કહેવો પ્રથમનું અડસઠ હું ગઈકાલ વાંચ્યું હતું મહારાજે શું કીધું અમે પૂજારીના ભક્તિભાવને પણ જોતા અને છળ કપટને પણ જોતા એટલે પૂજારીમાં ભક્તિભાવ પણ હતો અને છળ કપટ પણ હતું ભગવાનને વાઘા ધરાવે પૂજારીઓ ભગવાનને વાઘા ધરાવે ચંદનના વાઘા કરવાના હોય તો સવારના બે વાગ્યાના જાગે આજે ચંદનના વાઘા ધરાવતા હોય છે ને પૂજારીઓ બે વાગે જાગે બે વાગે જાગીને ચંદનના વાઘા ધરાવતા હોય વાઘા ધરાવે છે સરસ મજાના થાળ પણ પંદર વીસ હજારના પકવાન બનાવીને ભગવાનને ધરાવે એટલે ભક્તિભાવ તો છે જ લુખા રોટલા જ ભગવાનને ધરાવતા નથી પણ સાથે છળ કપટ પણ હોય પૂજારીની નજર એવી હોય કે ઠાકોરજીના ચરણમાં જો કોઈ મૂકી દે તો સારું છે પેટીમાં ના નાખે અને ઠાકોરજીના ચરણમાં જો મૂકે ને તો આપણા ખિસ્સામાં આવે હારો પેટીમાં નાખશે તો મંદિરમાં જશે આવી નજર રે એવી નજર રે કે કોણ શેઠીઓ આવ્યો દહ બાર ગુલાબના હાર રાખી મૂકાયો મોટા શેઠીઓ આવ્યો પહેરાવો આવો આવો શેઠ આવો લો નજર ભક્તિભાવ પણ છે પણ સાથે છળ કપટ પણ છે ભગવાનને કન્ફ્યુઝન થાય ભગવાનને કન્ફ્યુઝન ના થાય હું તો મારા ભાવથી કહું છું ભગવાન પાસે તો બહુ ચોખ્ખું કેલ્ક્યુલેશન છે કેટલો ખોટો ને કેટલો સાચો બાકી તો સંચાલન જ ના થાય આ સૃષ્ટિનું આ જગતમાં બધા વાયરસ આવે છે ભગવાનના કોમ્પ્યુટરમાં કોઈથી કોઈ વાયરસ નહીં બોલો એકદમ પરફેક્ટ જજમેન્ટ પાછા કોઈ દિવસ કર્મ ફળ પ્રદાતા પણ ભગવાન પાસે છે છતાંય પણ મહારાજ જીવ માત્રના કર્મોને ક્યાં ભગવાન જોવા નવરા છે ભગવાન પોતાના ભગતને જોવામાંથી નવરા જ નથી પોતાના ભગત સામું જોયા કરે પોતાનો ભગત આડું અવળું કરે ને તો ભગવાન એ જોવે એનું કેલ્ક્યુલેશન કરે પણ જગત આડું અવળું કરે તો ભગવાનને નજરમાં નથી તો હોપી રાખ્યું પુરુષોને મહાપુરુષોને હોપી રાખ્યું તમે લોકો કર્મનું ફળ આપે રાખો અને બધું કરો ને એ લોકો મહારાજની આજ્ઞા સંપૂર્ણ છે એટલે એ લોકો કરે ફાઇનલ જ હોય કોઈ ત્યાં ઓથોરિટી ભગવાનને નાખવી જ ના પડે અને જે આપણા જેવા બેઠા છે બધા શરણાગત થઈને મહારાજે કીધું આટલા ઉપર હું સંચાલન કરીશ આ બાજુ તમારા લોકોને ધ્યાન નહીં દેવાનું એટલે જ આપણું છે બાકી ઓલા જો આપણા કેસમાં દાખલ થઈ જાય ને તો ફેલ કરી નાખે ફેલ કરે કે આને તો આવું જ કરો પણ મહારાજે ના કીધું મારો આશ્રિત હોય રામપત્તર એ મને આવે એને નહીં લો પ્રારભ ફેરવ્યા જોઈએ કારણ કે કર્મફળ પ્રદાતા પણ પોતાના ભક્તોનું પોતાના હાથમાં રાખે છે એટલે જીવ એવો છે કે ભગવાન પાસે ઘણી પ્રકારે હું એ કહેવા માગું છું કે મહારાજને પ્રત્યક્ષ માનીએ જે સ્વરૂપમાં કોઈ એક સ્વરૂપ બધા સ્વરૂપમાં નારાય કાંઈ નહીં પણ એક સ્વરૂપ એવું હોય કે જેમાં આપણને પ્રત્યક્ષ ભાવ જબરજસ્ત હોય કે આ મહારાજ એવું એકમાં થાય બધી જગ્યાએ ના થયું પાંચ સ્વરૂપોમાં ના થાય પણ એક સ્વરૂપમાં તો થાય ગજબનું પ્રત્યક્ષ ભાવ કે આ મહારાજ જ છે આ મહારાજ જ મળ્યા છે મને એવું એક જગ્યાએ થઈ ગયું બહુ થઈ ગયું તોય બહુ છે લાડુબાન જીવબાને આવો ભાવ હતો પ્રત્યક્ષ ભાવે સેવા કરતા એભલ બાપુ કે જો આ ઠાકોર દ્વારો બંધ કરો અને તમારો આ ભગવાન ખરેખર સાચો હોય તો મને પરચો આપે તો હું માનું કે સાચો હાચો છે લાડુબાને જીવબા કે બાપા તમે એમ કહો છો કે મોટા થઈને ભગવાન ભજવા તો એ ગઢપણમાં ભગવાન ના ભજાય એ તો અત્યાર બાળપણમાં જ ભજાય અને અત્યારથી ભજીએ કોને ખબર આ શરીર ક્યારે પડે ઘરડું થશે કે નહીં એની કોઈ ગેરંટી ખરી આ શરીરની ઉંમર થશે કે નહીં એની કોઈ ગેરંટી ખરી આ પચાસ કે સાઠ વર્ષનું થશે જ એવું કોઈ પાસે લખાણ ખરું ગમે એવી ઘણાતા આમાં આયુષની રેખા જોવે ઘણા જ્યોતિષ્યો પા જાય પછી એક ભગત મને મળ્યા મને કે સ્વામી તમારો હાથ લાવો તો મેં કીધું આને હાથમાં શું કંઈ બ્લડ જોવું છું મારું ઓછું છે વધારે છે આમ ઘણી વખત આમ પેલા વૈદો જોતા હોય કે લાલ નખ છે ધોળા છે કેટલું લોહી છે એવું વૈદ હશે ભગત તો મારો હાથ લઈને આમ જોવા લાગે મને કે સ્વામી આયુષની રેખા આ કહેવાય મેં કીધું પણ શું કરવું છે તમારે આયુષની રેખા મારી જોઈને તમારું શું કામ છે તો કે જો સ્વામી આ આયુષની કહેવાય આ યશની કહેવાય આ અભ્યાસની કહેવાય મેં કીધું જો તમારે એટલે હું મને આમાં શું બતાવું તો કે સમીજો આની અંદર આ તૂટે ને આ જગ્યાએથી તૂટે ને એટલે સમજવાનું કોઈ ઘાત હોય આ જગ્યાથી હવે આપણને ખબર ના પડે કે આ જ્ઞાન લેવા આવ્યો છે જ્ઞાન દેવા આવ્યો છે બોલો નહીં રેખા જોવા બેઠા મને કે આ મેં કીધું ભગત માનો કે અહીંથી કટ થઈ ગયું હોય રેખા કોઈને ત્રીસ ત્રીસ વર્ષની જ ઉંમર હોય માની લો એની અહીંથી આ કે રેખા જે તમે કહો છો આયુષ્યની એ કટ થઈ ગયું હોય તો કોક આમ દોરી દે લાંબી બ્લેડ મારીને આમ દોરી દે તો થઈ જાય સરખું રેખા જ જોઈ ને તમારે તો મેં કીધું આ રવાડે ક્યાં ચડ્યા કેટલું જીવવાના ને ક્યારે મરવાના ને ક્યારે ઘાત આવવાની એ જરૂરી નથી પણ જે ટાઈમે શ્વાસ ચાલે છે એ ટાઈમે મહારાજમાં કેટલું હેત થયું મોટા પુરુષની અનુવૃત્તિને કેટલું રહ્યા આટલું જ જરૂરી છે જીવન કેટલું લાંબુ છે ને ટૂંકું છે ને ક્યારે ગાજ છે ને ક્યારે મરવાનો ને ક્યારે એટેક આવવાનો એ જાણવાની જરૂર નથી પણ સત્સંગનો એટેક આવતા પહેલા મહારાજમાં હેત થઈ જાય એ જરૂરી છે ગડપણમાં બાપા પ્રભુ ના ભજાય તમે હાંજે આવજો એભલ બાપુ કે જો હાંજે મને તમારા આ ઠાકોરજી જો પરચો ના આપે તો આ તમારો ઠાકોર દ્વારો મારા ઘરમાં બંધ કરી દેવાનો લાડુબાન જીવબા હાંજે મહારાજ આગળ દૂધ કટોરો ભરી મહારાજને ધરાવેને મહારાજને કે પ્રભુ લાજ રાખજો અમારી તમારે હાથ અમારી લાજ છે આ તો બાપુ છે અને જો પ્રભુ આજે તમે પરચો નહીં આપો તો અમારે રોજ તમારી હારેનો સંબંધ પછી હૃદયથી થઈ જશે કારણ કે આ તો બાપા છે એને આજ્ઞામાં રહેવું જ પડશે છોકરીઓ છીએ અમે નાના છીએ બેય બેનો પ્રાર્થના કરીને બેઠા અને એ બાપુ આવ્યા દૂધ ધરાવ્યું છે ભગવાન પાસે અને લાલજી જે હતા ને આમ કરીને દૂધનો કટોરો લઈને ગટ ગટ દૂધ પી ગયા અને જે બાપુના મોઢા ઉપર પગની અંદર જે વાટકો મારો ને તે બાપુને વાગ્યો જોરદાર બાપુ પગમાં પડી ગયા લાડુબાને જીવબાને કે ઓહો તમારા ભગવાન હાચાન તમે હાચા તમે તો દેવી છો કે પણ એ લાડુબાને જીવબાને એવો પરચો કેમ થયો કારણ પ્રત્યક્ષ ભાવ એને એવું નહોતું કે આ ધાતુની મૂર્તિ છે એવું નહોતું પ્રત્યક્ષ ભાવ હતો ગુરુજી અંદર હતા ગુરુજીના જે ઠાકોરજી છે એ ઠાકોરજી મંદિર અંદર નાયરોબી આજે પણ કચ્છી હરિભક્તો મોજુદ છે નાયરોબીમાં એ જે ગુરુજીના ઠાકોરજી એ ઠાકોરજીને ગુરુજીએ જ્યારે બધી મૂર્તિઓ દૂધ પીધી એકવાર વચ્ચે અને ત્યારે ત્યાં હરિભક્તો આવ્યા ને ગુરુજીને કે ગુરુજી આવું છે ઠાકોરજીને દૂધ પાય અને ત્યારે પોઢાળ દીધેલા હતા ઠાકોરજી ઠાકોરજી જગાડ્યા અને ઠાકોરજીને દૂધ પાયું ત્યારે દોઢ લીટર દૂધ નાઇરોપી મંદિરની અંદર હરિભક્તોની સામે ઠાકોરજી પી ગયા દોઢ લીટર દૂધ આ તો બધાએ જોયેલું આ તો બધાનું જોયેલું છે એટલે મેં આ દ્રષ્ટાંત આપ્યું આ જે બધાનું જોયેલું છે જાહેર છે એટલે મેં ખાલી આ દ્રષ્ટાંત આપ્યું બાકી આવા તો દ્રષ્ટાંતોની હાર માળાઓ થઈ જાય હારમાળાઓ ગ્રંથ વાંચ્યા વિના આવા દ્રષ્ટાંતો હું બોલવા લાગું ને તો એવા દ્રષ્ટાંતોની હારમાળા થઈ જાય ગ્રંથમાં લખ્યા સિવાયના જેમ કીધું આ તો છે એમ દ્રગે દીઠેલું હોય જેને કોઈ એવા દ્રગે દીઠેલા હોય એના અનુભવ દ્વારા સાંભળ્યું હોય એવા દ્રષ્ટાંતોની તો હારમાળાઓ છે પણ કેટલીક વસ્તુ મેં હું ઘણી વખત કહું છું કે ગંગાના પ્રવાહમાં ઊંડાણની અંદર કેટલાય મોતી હોય છે એ મોતી એવા ને એવા જે ગંગાના પ્રવાહ ભેગા જાય છે અને દરિયામાં જઈને મળી જાય છે એમ ગુરુજી જેવા મોટા પુરુષના જીવનની અંદર પડે પડે ચમત્કાર હોય આપણે જે કોઈ બે પાંચ સાંભળતા હોય તો ખાલી એવા હોય કે જે થોડા પાચ્ય હોય એટલે પચાવવા માટેના હોય બાકી તો પડે પડે હોય મોટા પુરુષના ડગલેન પગલે ચમત્કાર હોય ચમત્કાર શું મહારાજની અનુભૂતિ શું ડગલેન પગલે હોય પણ એને પ્રત્યક્ષ ભાવ કેવો હોય ગુરુજીને જે વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજ એમાં જે ભાવ એમાં જે હેત પોતાના જે ઠાકોરજી જેની એ સેવા કરે છે આ તો દ્રશ્ય મેં જોયું છે તમને ખાલી કહું કે હમણાં લગભગ ડિસેમ્બર મહિનાની સત્તર તારીખ પછી ગુરુજીએ ઠાકોરજીની સેવા પોતાના ઠાકોરજીની સેવા મને આપેલી અને મને કહે તું ઠાકોરજીની સેવા કર હું ઠાકોરજીનો સેવક મનોમય મૂર્તિ માટે સારો છું પણ પ્રત્યક્ષ મૂર્તિ અને એની સેવા મારે જે કરવી એ મારા માટે બહુ વિકટ રસ્તો વિકટ રસ્તો કહેતા કે પોતાનું જ કપડું હરખું રાખતા જેમ ના આવડે ઠાકોરજીનું કપડું કેવું કર દે જે પોતાનું થોડું રફ કામ હોય ભલે આપણે સાધું હોય પણ કેટલીક ક્રિયાઓ રફ હોય આપણી કે પુસ્તકનું ઠેકાણું ઓછું રહેતું હોય પેનનું ઠેકાણું ઓછું રહેતું હોય ફોનનું ઠેકાણું ઓછું રહેતું હોય તો ભાઈ ઠાકોરજી એવા રાજાધિરાજ આવે આપણી ભેગા તો આપણે બહુ મહિમા હોય પણ આપણું ઠેકાણું તો એવું જ રહે સ્વભાવ પ્રમાણે ગુરુજીના ઠાકોરજી રાજાધિરાજ ગુરુજીએ સેવા આપી ગુરુજીની કૃપાથી એ સેવા થઈ લગભગ હું અમેરિકામાં આવ્યો ત્યાં સુધી બપોર સુધી કંડારી મેં છોડ્યું ત્યાં સુધી ઠાકોરજી મારી ભેગા જ રહ્યા સેવા કરી ગુરુજીએ દયાએ કરીને રાખ્યા પણ હું ઘણી વખત જોતો કે ગુરુજીને કેટલી વખત ફ્રી ટાઈમ હોય એટલે ગુરુજી ઠાકોરજી ને સેવા કરવાનું ગુરુજી ઘણી વખત ઈચ્છા થાય ગુરુજી એક વખત જતા હતા સુરત થી નજીકનું કોઈ ગામ છે ત્યાં જતા હતા કોઈ પારાયણમાં ત્યાંથી જવાના હતા મહારાષ્ટ્ર બાજુ કે ક્યાંક ગુરુજી ત્યાંથી ઠાકોરજી કંડારી ગુરુકુલના સંત દિવસમાં ઠાકોરજી ત્યાં બિરાજમાન હતા અને ત્યાંથી ગુરુજી ઠાકોરજીના દર્શન કરીને નીકળે હું સંત દિવસના એક દરવાજે ઊભો છું હોલમાં કોઈ નથી ફક્ત ઠાકોરજી છે ગુરુજી છે ને હું પાછળ ઊભો છું બધા સંતો જે જવાના હશે બધા નીચે ગાડીને તૈયાર થઈને બેઠેલા અને ગુરુજી ત્યાં એ ઠાકોરજી પાસે જે નીકળતા રડતા હતા એ આક્રંદ એ જે રડવાનો જે આક્રંદ હતો એ આક્રંદ કોઈ વ્યક્તિ સાંભળે તો એને એવું થાય કે આ શું છે એમ આ શું થઈ રહ્યું છે એ આક્રમથી એક નાનું બાળક રડે એમ રડતા હતા ઠાકોરજી પાસે અને ગુરુજીએ મને છ મહિના હું પાછો કહું ગુરુજી મને થોડો ટાઈમ આપો ને એટલે દયા કરીને મને આપે પણ ગુરુજીને જે ઠાકોરજીની પેલી સેવામાંથી બહાર નીકળ્યા એવા મોટા પુરુષો મહારાજની સેવામાં જ હોય એના આવા ચરિત્રો જ હોય એ આપણા જેવા મોમુક્ષોને શીખવાડવા માટે કે ભગવાનને વિશે કેટલો પ્રત્યક્ષ ભાવ એક ઠાકોરજીને છોડીને ગુરુજી નીકળે છે તો ગુરુજીને એટલું બધું રડવું આવે છે એટલું બધું રડે છે અને પછી પાછા ફરે એટલે મને જોયો એટલે પછી તરત આમ બાથરૂમમાં ગયા મોઢું વડું ધોઈને પાછા ફ્રેશ થઈને પછી આવતા રહ્યા બહાર હવે જગતને એ ના ખ્યાલ આવે જેને નથી જોયું એને કેમ ખબર પડે પુલ આશ્રમની અંદર ગુરુજી ત્યાં આશ્રમ છત્રીએ બેઠા છે અને નીલકંઠ નીલકંઠવર્ણીની વાત કરે છે મારા મહારાજે અહીં તપ કર્યું અને એટલું બોલતા તો પોકે પોકે રડી પડ્યા આ હેત છે ભગવાનના સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભાવ ભગવાનને વિશે જે પ્રત્યક્ષ ભાવ એ જ મોક્ષનું કારણ છે સાધન તો આપણાથી હું થવાના આપણી અંદર શું સાધન કરવાની તાકાત છે પણ મને મળ્યા છે એવા મોટા છો મહારાજ જીવન જાણું છું મળ્યા છ મને આજ જીવન જાણું છું વાલા ભક્તો આપણા લોયાધામ પરિવારના ભક્તોને એટલી ખુમારી હોવી જ જોઈએ કે મહારાજ મને મળ્યા છે મહારાજ મને મળ્યા છે કેમ આપણે કંગાળપણું રાખીએ આપણે વરતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે આપણને લોયા લોયા ધામાધિપતિ જેવા મોટા સાધુએ મહારાજ રૂપે જ મળ્યા છે એ પણ હજુ મુદ્દો બાકી છે જેને આપણે આવતીકાલ જોશું અર્ચા સ્વરૂપમાં જબરજસ્ત પ્રેમ જબરજસ્ત હેત ભગવાનની જે મૂર્તિ ગમતી હોય ભગવાનનું જે સ્વરૂપ ગમતું હોય એમાં પ્રત્યક્ષ ભાવ રાખી એની સાથે બેસો એકાંતમાં બેસો હું ઘણી વખત આ વાત કહું છું કારણ કે તમને એમ થાય કે આ વાત ક્યાં લખી હશે તો કેટલીક વાત આ વચનામૃતની કેટલીક વાતો એવી છે કે લખેલી વાંચવાથી પણ નથી સમજાતી શાસ્ત્રોમાં કેટલીક વાત એવી હોય છે કે જે લખેલીને એના પ્રમાણો લેવાથી પણ એ વાતો નથી સમજાતી પણ એનો પ્રયત્ન કરવાથી એ પ્રકારેના રસ્તે ચાલવાથી એના અનુભવમાંથી કોઈ પસાર થયેલો હોય એ રસ્તેથી પસાર થવાથી એ મળતું હોય છે ભગવાનના સ્વરૂપને લઈને એકાંતમાં બેસીએ એકાંતમાં લઈને બેસીને ભગવાનના સ્વરૂપ સાથે કાલી ઘેલી વાતો કરો એક ગાંડો માણસ એક કામી પુરુષ એક સ્ત્રી સાથે વાતો કરતો હોય તમે ઘણી જગ્યાએ જોતા હશો કે એ એવું એવું દેખાય કે કોઈ સ્ત્રી હોય અને એને પોતાના પુરુષમાં હેઠ હોય તો બેઠી બેઠી એની જોડે વાતો કરતી હોય હવે પુરુષ તો સામે હોય નહીં તોય બોલતી હોય તોય વાતો કરતી હોય ઘણાને સ્વપ્ન એવા આવે કે જેમાં હેત હોય એની સાથે વાતો કરવા લાગે કાલું ઘેલું બોલવા લાગે એમ ભગવાનની અંદર હેત કરવા માટે કાલા ઘેલા થવું પડે છે ભગવાનના સ્વરૂપને વિશે હેત કરવા માટે બુદ્ધિને જીરો કરી દેવી પડે છે હું કાંઈ નથી હું તો મહારાજની દાસી છું એ મહારાજ અને ભગવાનના સ્વરૂપ બાજુ જોઈને પ્રત્યક્ષ મહારાજ છે એમ મહારાજના સ્વરૂપ બાજુ જોઈને આપણને જેટલા સ્પંદનો ઉઠે ને સ્પંદનોને હૃદયમાંથી જગાડ્યા કરવા જગાડ્યા કરવા એ સ્પંદનો ઉઠાયા કરવા અને પછી ભગવાનમાં જે હેત થાય એ જુદું થાય ઉમરેઠમાં ગોપાળન સ્વામી વિરાજમાન હતા ને એક હરિભગત આવ્યો જનોઈ કરવા માટે ફાડકો લઈને આવ્યો સૂતરનો ફાડકો એમાંથી પછી એની દોરીઓ અને એની જનોઈ કરે સ્વામીને કે સ્વામી લો સ્વામી પૂજામાં બેઠા હતા ઠાકોરજી હતા સ્વામી પૂજા કરે અને પૂજા કરે ને ઠાકોરજી સામે બેઠા એટલે ફાડકો લઈને આવે ને એટલે સ્વામીએ સીધો એ ફાડકો ઠાકોરજીને ગળામાં પહેરાવી દીધો કેશવજીવનદાસજી સ્વામી ભંડારમાં રોટલા કરતા હતા એ ભંડારમાં રોટલા કરે અને સ્વામીને એ સમાધિનિષ્ઠ હતા સ્વામીને રોટલા ગડતા ગડતા સમાધિ થઈ સમાધિ થઈને સ્વામી અક્ષરધામમાં ગયા તે અક્ષરધામની અંદર શ્રીજી મહારાજના ગળામાં ફાડકો લટકે પેલો અને પછી તો કેશવજીવન દાદી સ્વામી સમાધિમાંથી પાછા આવ્યા ને બહુ હસવા લાગ્યા બહુ હસવા લાગ્યા હવે અચાનક રોટલા ગડતા ગડતા દાંત કાઢે એટલે આજુબાજુવાળા સાધુ પૂછે તો ખરા કે સ્વામી આટલું બધું કેમ હસો છો ત્યારે કેશવજીવન સ્વામી કે મહારાજે આ તો ગળામ ફાડકો પહેર્યો છે ખબર નહીં કે કોને આવો ફાડકો પહેરાવ્યો અક્ષરધામમાં મહારાજા જ ફાડકો પહેર્યો છે ત્યાં બધા સંતો કે હાલો ગોપાળ સ્વામીને આપણે વાતો સાંભળવા જઈએ ત્યાં પૂછવા જઈએ સ્વામીને તે બધાય ભેગા થઈને ન્યા આવ્યા એ તો અહીં ઠાકોરજીને ફાડકો પહેરાવેલો ગોપાળન સ્વામીએ એ ગોપાળન સ્વામી જે અહીં પહેરાવ્યો હતો એ અક્ષરધામની અંદર મહારાજે પહેર્યો હતો કેવી રીતે થયું મહારાજ કે છે ભગવાનનો ભક્ત જે જે વસ્તુ અહીં ભગવાનને અર્પણ કરે છે દિવ્ય સ્વરૂપે એને ધામમાં મળે છે ભગવાનના ભક્તો અહીં આગળ જે દાન કરે છે ધર્માદો કરે છે મંદિર બંધાવે છે સંતોને રસોઈ આપે છે આ બધું અક્ષરધામમાં મળે છે વચ્ચે જ કથા આવી હતી ને સુરત સ્વામીએ કરી હતી નારુજીને અહીં એક એ રસોઈ જ નહોતી આપી જમાડ્યા જ નહોતા તો અક્ષરધામમાં જાય ને ખૂટી જાય મહારાજ આમથી આવે ને ન્યા આવે ને ખૂટે આમથી આવે ને ખૂટે મહારાજ કે પેલો કે મહારાજ આમ કેમ મહારાજ કે કોઈ દી સાધુન દીધું જ કોઈ દી કોઈ ભગતને જમાડ્યો કોઈ દી કોઈ મંદિરમાં કંઈક કર્યું આખી જિંદગી કેટલા સત્સંગના રોટલા ખાઈ ગયો પણ કોઈ દિવસ તને રસોઈ દેવાની ઈચ્છા થઈ જ્યાં પાછો રસોઈ દેજે ત્યાં હજુ અહીં દેહ બાળ્યો નહોતો પાછો આવ્યો પાછો આવ્યો રસોઈ દીધી બે દેશના સાધુના આચાર્યો બધાને બોલાવ્યા ને જમાડ્યા ત્યાર પછી ઉપર રસોઈ મળી એટલે જેટલું અહીં આપ્યું અહીં જેટલું ભગવાનને અર્થે થયું એટલું જ ત્યાં દિવ્ય સ્વરૂપે મળવાનું છે એટલું જ મળવાનું છે એક સેઠને કોઈએ પૂછ્યું કે શેઠ તમારી મૂડી કેટલી શેઠ કે દસ હજાર રૂપિયા ખોટું શું કરવા બોલો છો કે લાખો પતિ છો ને દસ હજાર રૂપિયા હા દસ હજાર રૂપિયા કેમ ખોટું બોલો કે ખોટું નથી બોલતો સાચું બોલું છું લાખો રૂપિયા છે પણ ભગવાનને અર્થે સત્સંગને અર્થે દસ હજાર વપરાય છે એટલે દસ હજાર જ મૂડી છે અત્યાર સુધી વાપરીએ બાકીની આ છે તો નાસવન છે આ મારી મૂડી જ નથી મારી મૂડી તો જે ભગવાનને અર્થે આપ્યું એ જ છે આવું એ શેઠે કીધું લો સત્સંગી હતા એટલે કહેવાનો અર્થ એ છે ભગવાનના સ્વરૂપને જે આપીએ છીએ ત્યાં મળે છે ઉમરેઠમાં સ્વામી ત્યાં બેઠા હતા અને શિવલાલ શેઠ આવ્યા શિવલાલ શેઠ આવ્યા એટલે સ્વામી કે શિવલાલ મારે છે ને એમના સૂત્ર ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર છે ને એની ઉપર સ્વામીએ ભાષ્ય કરેલું છે તો કે સૂત્ર ભાષ્યનું પુસ્તક હમણાં પૂરું થયું છે તો એની પૂજા કરવીશ મોટા સાધુ છે ને બહુ સમજવા જેવી વાત છે મોટા સાધુ સ્પષ્ટ કેટલીક વસ્તુ ન કહેતા હોય ઇનડાયરેક્ટલી કહેતા હોય કારણ કે ના કહી શકતા હોય સ્પષ્ટ મારે પુસ્તકની પૂજા કરવી શિવલાલ આજે એટલે શિવલાલે તરત સ્વામીનો અભિપ્રાય જાણી લીધો અને સ્વામીને કે સ્વામી પુસ્તક પૂજવાનો યજમાન હું પુસ્તકની પૂજા હું કરીશ સ્વામી અને આજે હું જ બધી પુસ્તકની પૂજા મારા તરફથી સંતોની રસોઈ કરો સ્વામીના અભિપ્રાયને જાણી લીધો નહીં તો ના જ નહીં અહીં આગળ પેન્સિલવેનિયામાં એક કાંતિભાઈ હરિભગત છે બહુ સારા હરિભગત છે વર્ષો પહેલાં મળતા હમણાં નથી મળ્યા પણ બહુ સારા ભગવતી હરિભગત છે એમને મને કીધેલું એકવાર પ્રસંગ કે ભુજવાળા ઘનશ્યામજી અને સ્વામી હું જ્યારે સ્વામી પિસ્તાળીસ વર્ષનો કે એમને મને ઉંમર કીધી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી રહી પણ એ વખતે હું ત્યાં સ્વામી પાસે ગયો ભુજ તો સ્વામીએ મને એવું કીધું કે કાંતિભાઈ અમેરિકાથી આવ્યા હા કે તો સ્વામી કહે છે ને ભગત અમે કોઈ અમારી પાસે છોકરો આવે ને તો એને સાકર આપીએ કે હવે સાકરના ડબ્બામાં સાકર થોડીક જ હતી એટલે સ્વામીનો અભિપ્રાય એવો હતો કે તમે સાકર લાવીને મને આપો તો હું બીજા આપી શકું બધાને પણ સ્વામી એવું ના કીધું મારે સાકરની જરૂર છે પણ સ્વામીએ શું કીધું કે સાકર અમે છોકરા આવે ને તો આપીએ કાંતિભાઈ કે હા સ્વામી કે બરાબર છે પાછી થોડી વાર સ્વામીએ વાતો કરી થોડી વાર પછી ફરી કીધું ભગત અમે છે ને કોઈને જો સાકરની છોકરો આવે ને એટલે સાકર દઈએ ને ભગત નાના સ્વામી દેવી જ જોઈએ ને કે છોકરો રાજી થાય ને એટલે ભગત આ ડબ્બો છે ને આમાં જ હું ભર રાખું સાકર આ ડબ્બો હોય ને ભરેલો જ હોય આમાંથી જ હું સાકર દઉં ખાલી થાય એટલે પાછો મગાવી દઉં અને આપું છોકરા નાના સ્વામી દેવી જ જોઈએ મોટાના અભિપ્રાયને સમજવા માટે મોટા ભેગા બહુ રહેવું પડે બહુ રહેવું પડે ત્યારેના અભિપ્રાય સમજાય ગુણાદિત્યાનંદ સ્વામી કે મોટાનો અભિપ્રાય તો સમજાય જ નહીં તો બોલો કે હમજાય જ નહીં સમજાય જ નહીં સ્વામી કે સમજાય જ નહીં કે મચ્છરિયું ક્યાંથી ગરુડનો તાગ લે મોટાનો અભિપ્રાય ના સમજાય આ મોટા પુરુષો પણ કાંતિભાઈને એટલું તો થયું એ ભુજથી નીકળી ગયા અમદાવાદ પહોંચ્યા ને અમદાવાદ બસમાં ગયા ને અમદાવાદ જઈને એને લાઇટથી ખારું સ્વામી આવું મને પાંચ વખત કીધું આવું કેમ કીધું એટલે સ્વામીને સાકરની જરૂર હશે એવું ત્યાં મહારાજે ઠેક અમદાવાદ જઈને કીધું હવે એ જમાનાની અંદર કંઈ ગાડીઓ નહોતી માંડ માંડ અમદાવાદ પૂગ્યા હોય એ ત્યાંથી એને જે ફોન બોનની વ્યવસ્થા હશે કોઈ એના સંબંધી એને કીધું કે સ્વામીને સાકર દયાવજો આપણે ત્યાં સ્વામીની જરૂર હશે તે ઓલા સ્વામીને સાકર દેવા ગયા સ્વામી કે ભગત આવે નથી જરૂર હમણાં પછી એક હરી ભગત આવે ને સાકર આપી ગયા એ ભગતે મને કીધેલી આ ઘટના મને કે સ્વામી મને એટલું બધું દુઃખ થયું કે સ્વામીએ મને પાંચ વખત કીધું પણ સ્વામીના અભિપ્રાયને હું ના સમજી શક્યો ઘટપુર મંદિરના શિખરો બાકી હતા જો કામ બાકી હતું ને કડિયાના પગાર ચઢ્યા હતા ત્યારે શ્રીજી મહારાજે કેટલા ભક્તોને એમ કીધું ભગત વ્યવહારે કેમ છે વ્યવહારે કેમ છે પણ એક માનો દીકરો એમ ના બોલ્યો કે મારા તમારે હું જરૂર છે કહો મારા તમારી કૃપાથી બહુ સારું છે લો બહુ સારું છે તમારી કૃપાથી બહુ સુખી કીધું એકે એવું ના કીધું કે મહારાજ તમારે સી જરૂર છે કોને એવું છે એટલે મહારાજના અભિપ્રાય નથી સમજી શકાતા મોટાના અભિપ્રાય નથી સમજી શકાતા કે આ કેવો હોય અને કોક એવા હોય છે કે સમજી જાય તે દિવસે ખોલડીયાદના ખેંગાર ભગત સમજી ગયા એને બે વખત તો લાઇટ ના જ થઈ પણ મહારાજની કોઈ કૃપા તે નીકળ્યા તે સુકમુનિને પૂછ્યું અરે વિ બાજુ અંદર વિરક્તાનંદ સ્વામી કોઈ હતા કે સુકમુનિ હતા કે કેમ મહારાજ આવું પૂછે તો કે મહારાજને કડિયાને પગાર ચડ્યા જરૂર છે અને ત્યારે ખેંગાર ભગત જ્ઞાન સાતસો રૂપિયા લાવ્યા દવાના દીધા બધું કર્યું છે મહારાજ બહુ રાજી થયા તાવ આવતો તો તોય મહારાજ કે મારા આખા શરીરે ચંદન ચરચી દે મૂળજી બ્રહ્મચારી કે મારા તાડ દવાશે મહારાજ કે ટાઢ હું વાય આગ લાગ્યા મૂરખ જેવા આ એક નીકળ્યો મારા અભિપ્રાયને જાને એવો એમ ગોપાળાન સ્વામીએ એવું કીધું કે શિવલાલ મારે સૂત્ર ભાષ્યના પુસ્તકની પૂજા કરવી છે ત્યાં તો શિવલાલ તરત કે સ્વામી પૂજા મારે કરવી છે આજે મારા તરફથી સંતોની રસોઈ અને પૂજા હું કરીશ બોલો અને હમજન કહેવાય અને હમજન કહેવાય જો ભગવાને દીધું હોય અને ભગવાન કે ભગવાનના સંત કાંઈક એને ગૂઢાર્થમાં કહે તો એને ખબર જ પડી જવી જોઈએ કે આ આના માટે જ કહે છે લો કોઈને ફોન કરો કે ભગત આવવાના છો ના સ્વામી નહોતો આવવાનો હવે સ્વામીએ ફોન કર્યો એ આવવાના છો તો શું કરવા કર્યો હોય કંઈક કામ હોય તો જ કર્યો હોય ને કે આવવાના છો એમ પૂછવા તો કે ના નથી આવવાનું નથી આવવાનું એટલે સમજી લેવાનું કે બસ આને કંઈ ખબર ના પડી પણ એ કે આવવાનો નથી છતાંય એમ વિચારે સ્વામીને કંઈ જરૂર લાગે છે એટલે જ સ્વામીએ કીધું હા સ્વામી આવવાનું જ બોલો ને એટલે પછી સ્વામી કે ભાઈ આ કામ હતું પણ આ તો પહેલાંથી મૂળમાંથી કાપી નાખે કે ના મારું તો હમણાં પ્લાન જ નથી કોઈ તો કોઈક હજુ એનાથી હોય તો એમ કે કંઈક જરૂર હોય તો કહો તો આવી જવું આમ પ્લાન નહોતો પણ અને કોઈક એવું પણ કહી દે કે ના મારો તો એ બાજુ અત્યારે પ્લાન જ નથી પંદર દિવ આવું પણ થાય જોકે આ તો હું ખાલી વાત કરું છું આવી કોઈ ઘટનાઓ ઘટતી નથી મારી વાત હોય ને એમાં તમારે એટલું સમજી રાખવું કે કેટલાક દ્રષ્ટાંત હોય ને હું બનાવતો હોઉં અને બનાવવું એટલા માટે સમજાય એવા હોય જે અત્યારના ક્યારેક દ્રષ્ટાંત આવવા દઉં તો આવું કંઈ બનતું ના હોય પણ એ દ્રષ્ટાંત હું સમજાવું કે જેનાથી ખ્યાલ આવે કે આપણાથી કંઈક આવે મને મને કંઈક ગુરુજી કહેવા માગતા હોય અને હું ગુરુજીને સીધું ધડમૂળમાંથી કંઈક આપી નાખું તો હું એના અભિપ્રાયને મેં જાણ્યો જ ના કહેવાય ખબર તો હોવી જોઈએ કે એને શા માટે પૂછ્યું છે આ શા માટે પૂછતા હશે આ શા માટે આમ કહેતા હશે એવું વિચારવું જોઈએ તરત શિવલાલ શેઠે જવાબદારી લીધી અને શિવલાલ શેઠ કે સ્વામી પૂજા હું કરીશ રસોઈ મારી અને પછી સ્વામીએ તો પુસ્તક ગોઠવવા આવડ્યું અંદર ઠાકોરજીની મૂર્તિ રાખી અને પછી શિવલાલ શેઠે પૂજા કરી શિવલાલ શેઠે અર્ચા કરી ઠાકોરજીની સરસ મજાની એક રાતી સાલ ઓઢાડી ઠાકોરજીને પછી એક 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 ધોતિયું ઓઢાડ્યું પછી પુસ્તકની પૂજા કરી સ્વામીની પૂજા કરી અર્ચા કરી હાર સ્વામીને પહેરાવ્યા સભામાં બેઠેલા બધા સંતોની પૂજા કરી અને પછી પછી ગોપાળન સ્વામી કેશવજીવનદાસ સ્વામીને કે કેશવજીવનદાસ સમાધિ કરીને જા વિચારો તમે ગોપાળન સ્વામીના આદેશથી કેશવ જીવનદાસજીને સમાધિ થાય પણ સ્વામીને સમાધિ ના થાય મહારાજ કે અમારે વિશે એક અવગુણ સૌથી મોટો અમે આખા જગતને સમાધિ કરાવીએ પણ ગોપાળન સ્વામીને મુક્તાનંદ સ્વામી બેને કોઈ બી સમાધિ ના કરાવીએ ગોપાળન સ્વાઈને મુક્તાનંદ સ્વામીનું કોઈ ચરિત્ર એવું નથી કે બેન સમાધિ થઈ હોય ક્યારે સમાધિ મહારાજે કરાવી જ નથી એ બેન સમાધિની જરૂરત નહીં એને એને વગર સમાધિ સમાધિ હતી શ્રીજી મહારાજના સ્વરૂપમાં એવો નિશ્ચય હતો ને નિરવિકલ્પ નિશ્ચય એ જ મહારાજ કે સમાધિ નિરિકલ્પ સમાધિ એ બેહીને એવો હતો ડગે નહીં કોઈ દિવસ ગમે એવું થઈ જાય તોય મહારાજ કે એ બેન અમે સમાધિ ના કરાવીએ એ ગોપાળ સ્વામી એની આજ્ઞાથી કેશવજી સ્વામી ગયા ધામમાં ધામમાં ગયા તો મહારાજ સિંહાસન પર બિરાજે લાલ ધોત્યું મહારાજને ઓઢાડેલું અને મહારાજના કપાળની અંદર અર્ચા થયેલી ગુલાબના હાર પહેરાવેલા ધોળું ધોત્યું મહારાજે પહેરેલું આ બધું જેવું ત્યાં જોયું એવું જ ઉપર જોયું અને આખા ધામની અંદર અનંત મુક્તો બધા કપાળમાં અર્ચા બધા ગળામાં ફૂલનો હાર કેશવજીવન સ્વામી રાજી થઈ ગયા પાછા આવ્યા સમાધિમાંથી પણ એક ઘટના જોઈને આવ્યા નીચે આવ્યા ગોપાળાન સ્વામી કે કેશવજીવન બધાની પૂજા થઈ ગઈ સ્વામી બધાની પૂજા થઈ ન્યા તમે બેઠા હતા તમારી પૂજા મેં જોઈ બીજા ઘણા બધા સંતો બેઠા હતા બધાની પૂજા થઈ અનંત મુક્તો પણ પૂજાયેલા દેખાયા પણ એક મુક્તાનંદ સ્વામીની પૂજા ના થઈ મુક્તાનંદ સ્વામી તો નહોતી અર્ચા નહોતો ગુલાબનો હાર સ્વામીની પૂજા નથી થઈ સ્વામીની પૂજા ના થઈ એટલે ગોપાલ સ્વામી કે મુક્તાનંદ સ્વામી એ વખતે આ ઘટના વખતે એ ચરિત્ર વાંચતા અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ ચરિત્ર છે એ વાત એ ચરિત્ર વાંચતા મને એવું જણાય છે એમાં કોઈ સાલ લખી નથી પણ હું એવું અનુમાન કરું છું કે સ્વામી એ વખતે ધામમાં સીધા આવી ગયેલા એવું અનુમાનિત એ ચરિત્રને વાંચતા મને એવું લાગે છે એટલે મુક્તાનંદ સ્વામીની પૂજા નહોતી થઈ કારણ કે સ્વામી સભામાં નહોતા ત્યાં પૃથ્વી પર એ સ્વામી સભામાં નથી એ વખતે ઉમરેઠમાં એટલે ગોપાળંદ સ્વામી એવું કીધું કે શાંતાનંદ સ્વામીની પૂજા હજુ બાકી રહીને શાતાનંદ સ્વામી નાવાગ્યા હતા એટલે કે શાંતાનંદ સ્વામીની પૂજા કરો મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા શાંતાનંદ સ્વામી શાતાનંદ સ્વામીની પૂજા કરો એટલે મુક્તાનંદ સ્વામીની પૂજા થશે શાંતાનંદ સ્વામી સ્નાન કરીને આવ્યા અને શિવલાલ શેઠે સાંતાનંદ સ્વામીની પૂજા કરી અને ગુલાબનો હાર પહેરાવ્યો અને સ્વામી ફરી ચપટી વગાડી જાઉં કે આવે સમાધિમાં કેશવજી અંદાજી ગયા ત્યાં મુક્તાનંદ સ્વીને ગળામાં હારને અર્ચા હતી લો એવા સ્વામીના શિષ્ય હશે એટલે મુક્તાનંદ પરંપરા એની પૂજા થઈ એટલે સ્વામીની પૂજા થઈ બોલો આ કેવા કનેક્શનો છે કેવા કનેક્શનો અહીં ઠાકોરજીની પૂજા કરી ને ઠાકોરજીની પૂજા થઈ અહીં મુક્તાનંદ સ્વામીની પરંપરાના સાધુની પૂજા કરી મુક્તાનંદ સ્વામીની ન્યા પૂજા થઈ ગઈ એવું છે એ પણ એક ભેદ છે બહુ સરસ ઓસળ પાયા પિયુષના ગુરુજીના પત્ર ઉપર કથા કરેલી છે મેં ત્યારે એનો એક ભેદ કરેલો છે કેનેડાની શિબિરની અંદર એનો જે પાઠ ત્રણ અને ચાર છે એની અંદર એ બહુ વિસ્તારથી સમજાયેલું છે કે જે સદગુરુ મળ્યા છે એ શું આપ આપણે એવું માનીએ કે મુક્તાનંદ સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જ બેમાં બહુ ફેર છે મહારાજ જેવા આ ઠાકોરજી છે અને મહારાજ જ આ છે એ જેમ ભગવાનની મૂર્તિમાં જેમ સમજવાનું છે ને એમ જ મોટા પુરુષમાં પણ એ જ આ છે એ જ ગુણાતીતાનંદ સ્વામી જેવા નહીં એ જ દાદા ખાચર પર્વતભાઈ જેવા નહીં એ જ એવી ભાવના કોઈક પાત્ર કોઈક ભગવાનના એવા ભગવદીય કોઈક ભગવાનના એવા પોતાના સંકલ્પથી રચેલા પૃથ્વી પર કેટલા પાત્રો છે એવા ભગવાને પોતાના ધામમાં એ પાત્રોને રાખ્યા થકા આ પૃથ્વી પર બતાવતા હોય એવા કેટલા પાત્રો આ પૃથ્વી પર છે એ દ્રષ્ટિ કેળવીએ તો એ દ્રષ્ટિ જો આપણે કેળવશું તો આપણને લાગે જ નહીં કું પૃથ્વી પર છું આપણને એવું લાગે જ નહીં કું માયામાં છું આપણને એવો માયાનું સ્પંદન અડી જ નહીં શકે અડે છે એની પાછળનું કારણ એ છે કે આપણી અલૌકિક દ્રષ્ટિ થઈ નથી આપણને એવી અલૌકિકતા મનાતી નથી એવી અલૌકિકતા દેખાતી નથી એવી અલૌકિકતાને માન્ય કરવા માટે આપણું હૃદય કબૂલ નથી કરતું કે આ અલૌકિકતા આવી જ છે આવી જ છે એટલે ભગવાનના અર્ચા સ્વરૂપોમાં મહારાજ સ્વયં બિરાજે છે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જ્યારે ધામમાં સીધાવી ગયા એવી મહારાજે તિરોધાન લીલા કરીને બ્રહ્માનંદ સ્વામી તો ચેલેન્જ હતી કે મહારાજ જ્યાં સુધી બ્રહ્માનંદ તમારી પાસે હોય તમારી તાકાત નથી તમે જઈ શકો તમે ગયા હો ને અને પાર્થિવ તો હું પાછો લાવું આટલી બધી ભગવાનને વિશે અતિશય ગાઢ સ્નેહ અને મહારાજને જાવું તો ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાથે કપટ કરવું પડ્યું છે અને જૂનાગઢ મોકલવા પડ્યા છે મંદિરનું કામ બાકી છે જાઓ અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી ત્યાં જ્ઞાન મહારાજે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો આવી લીલા કરી અને પછી ભગુજી જ્યારે ઊંટ ઉપર સમાચાર આપવા ગોપાળનસિંહના આદેશથી જાય છે સ્વામી ત્યાં રત્ના કડિયા જોડે પથ્થર મુકાવતા હોય છે ઊંચે ઊભા છે દૂરથી ઊંટ જોયું કાળું ઊંટ ને એની ઉપર ભગુજી નિસ્તેજ હતા સ્વામીને ખબર પડી ગઈ સ્વામી કે રત્ના પથ્થર હેઠો મુખ કાળીઓએ કપટ કર્યું કે અને ભગુજીએ કીધું ને સ્વામી ત્યાંથી ડોટ કાઢીને ગયા ગઢપુર ગોપાળનંદ સ્વામીને ભેટીને પોકે પોકે રડવા લાગ્યા ક્યાં છે કે મહારાજનું પાર્થિવ દેહ લાવ અક્ષર પાછો લઈ આવું ગોપાળ સ્વામી કે મહારાજ તો તમને બહુ યાદ કરતા હતા મારો બ્રહ્માનંદ મારો બ્રહ્માનંદ મારો બ્રહ્માનંદ બધાય મારી પાસે છે પણ મારો બ્રહ્માનંદ નથી પણ મહારાજનો આદેશ હતો કે બ્રહ્માનંદ આવતા પહેલાં મારા દેહનો અગ્નિ સંસ્કાર થઈ જવો જોઈએ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સ્વામી મને એટલો અધિકાર નહીં બહુ વિસ્તારથી કથા છે પણ પછી ગોપાલ સ્વામી એવું કીધું કે સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન આવો જાઓ અને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા સ્વામી જાય અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં કીર્તન ગાય પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ मुजसा मूवाले मार्या न मार रे बेनी मारा पत हर्या प्राण લટકાળે મુને ચટકી લગાડી હે પ્રભુ મને ચટકી લગાડીને તમે જતા રહ્યા સામડિયાને જોવાને જોવા સારું માથા છે તાન બેની મારા પાતળીએ હર્યા પ્રાણ આ કીર્તનનું પદ સ્વામી કે બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું દોલરીએ દીવાન આટલું પદ પૂરું થયું ને ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી મહારાજ પ્રગટ થયા ચટ 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 ચાલીને આવ્યા અને ગુલાબનો હાર સ્વામીને પહેરાવ્યો અને કે બ્રહ્માનંદ ભેટી પડ્યા હું ક્યાંય ગયો છું હું તો અખંડા ગોપીનાથમાં રહ્યો છું ગમે ત્યારે મારી પાસે આવો તારે વાત કરવી હોય તે દી આવજે તારે મારે યાર બોલવું હોય ત્યારે આવજે હું ક્યાંક ગયો છું જોયું ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે બિરાજમાન ગુરુજીનો પ્રસંગ જ્યારે ગુરુજીને પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે એક અંક કંડારી ગુરુકુલમાંથી બ્રહ્મવિદ્યા બહાર પડેલો એ અંકની અંદર ગુરુજીનું કેટલોક બાળપણના પ્રસંગો લખેલા હતા જે જાહેર પ્રસંગ છે એટલે જ હું જાહેરમાં કહું છું બાકી જે અંગત પ્રસંગ હશે તમને અંગત વાતોમાં જ કહીશ પણ ત્યારે એક પ્રસંગ છે કે ગુરુજી જ્યારે નાના હતા અને ત્યારે સુરતની અંદર દાદા ગુરુજીની મહંતાઈ હતી ને ગુરુજીને સાધુ થવાનો સંકલ્પ હતો અને ગુરુજીને કીધું મારે સાધુ થાવું છે ત્યારે દાદા ગુરુજી કે કે બેટા તને ગણશ્યામ મહારાજ રજા આપે તો હું તને સાધુ કરું અને ત્યારે ગુરુજી માક્ષર સુધી એકાદશીને દિવસે ત્યાં આગળ સુરતની અંદર જે ગણશ્યામ મહારાજ બિરાજમાન છે ગણશ્યામ મહારાજ પાસે નિત્ય રોજ બપોરે ચારથી પાંચ સાડા પાંચ સુધી એક પગે ઊભા ઊભા ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ આવી એકસોને આઠ માળા કરતા એક વર્ષ પછી ફરીથી માક્ષર સુદ એકાદશી આવી ત્યારે ઘનશ્યામ મહારાજ એ સ્વરૂપમાંથી પ્રગટ થઈને બહાર નીકળ્યા બાર એ એ આજે પણ તમે સુરત જાઓ એ પ્રસાદીના ઘનશ્યામ મહારાજ આજે પણ છે એ ઘનશ્યામ મહારાજ જે મહારાજનું સિંહાસન છે ને એ આમ લંબચોરસ છે બધા સિંહાસનો આમ ચોરસ આમ લગભગ એવા હોય પણ આમ લમચોરસ આમ લંબાઈમાં છે અને ઘનશ્યામ મહારાજ ત્યાંથી આમ બહાર નીકળ્યા ગુરુજીના ગાલ ઉપર ટપલો માર્યો અને કીધું કે હું તને સાધુ થવાની રજા આપું છું અને એ સાધુ થવાની રજા આપું છું ને ગુરુજી ગયા દાદા ગુરુજી પાસે ખોડામાં જઈને બેહી ગયા મને તો રજા દીધી મહારાજે ત્યારે દાદા ગુરુજી કે કોઈને કહેતા નહીં હમણાં હૃદયમાં રાખજો પછી ટાઈમે કરીશું આ અનુભવ ગુરુજીને બાળપણની અંદર ઘનશ્યામ મહારાજે કરાયો કેટલાય અનુભવ એ બાળપણની અંદર આજે પણ ગુરુજીનું પૂર્વાશ્રમનું ગામ જે છે વેળાવદર એની અંદર ગુરુજી જ્યાં મોટા થયા છે એની આસપાસના વ્યક્તિઓ સાથે હું પોતે રૂબરૂ હું તો ગયો છું એના ઇન્ટરવ્યૂ છે એની સાથે વાતચીત કરેલી છે મારા ફોનમાં અહીં રેકોર્ડિંગ એ હતું કદાચ એ કંડારી પડ્યું છે અત્યારે એને વાત કરી ત્યારે એક બાવાજી હતા એક બાવાજી તમે હતા ને ઋષિ સ્વામી ત્યારે આપણે ત્યાં ત્યાંથી ગયા હતા બધા એક યાત્રામાં ગયા હતા ને ત્યારે ત્યારે ઇન્ટરવ્યૂ લીધો એક બાવાજી હતા એ બાવાજી એને પૂછ્યું મેં કે તમે શું શું ગુરુજી વિશે જાણો છો કહો મને કે એ બાળપણની અંદર કે અહીંયા આગળ હતા આ થાંભલા પાયે બેહતા બધાથી આમ વિરક્ત જ આમ વૈરાગી પહેલેથી જ સખત વૈરાગી પણ કે પાણીનું બેડલું માથે મૂકીને આમ ભરીને નીકળે અને આવે તો કોઈને એવું જ લાગે કે આ તો કોઈ ગોપી જ આવી શકે આવું જ લાગેલો પાણી ભરીને આવવાનું હોય અને લાવીને મૂકે તો કોઈને ગોપી જ લાગે મેં કીધું ભાઈ મહારાજની ગોપી જ છે એટલે મહારાજની ગોપી જ મહારાજની ગોપી જ લાગે એમ ભગવાનના મોટા પુરુષો એમના એમને ભણાવેલા સુખલાલભાઈ સાહેબ આજે પણ સુરતની અંદર છે જે ગુરુજીને અભ્યાસ કરાવતા એ સુખલાલ સાહેબ આજે પણ સુરતમાં છે સુખલાલ સાહેબ કે કે મને તો એ વખતે ખબર નહોતી કે આ મહાપુરુષ છે હું તો પહેલાં ધોરણમાં ભણાવતો પણ કે મને એવી ટેવ કે હું મહાભારત રામાયણ આદિકની કથાઓ કરું છોકરાઓને એ બધી કથાઓ કરું ને તો કે એ કથા સાંભળતા હોય બેઠા હોય સાંભળે કે ધાર્મિક કથા એટલે સાંભળે પણ હું સ્વામિનારાયણની વાત જ્યારે કરું ને ત્યારે કે ગુરુજી નહીં આમ વાત કરતાં કરતાં આમ છાતી કાઢીને આમ વાત કરવા લાગે એકદમ આમ મોજમાં આવી જાય એમ કે જ્યારે સ્વામિનારાયણની વાત કરું એટલે એકદમ પાવરફુલ એકાગ્ર થઈને સાંભળે કે મારી સામોદ જોઈને એ સંબંધ ત્યાર ન હોય આજે પણ ગુરુજીના પૂર્વાશ્રમના જે વ્યક્તિઓ છે એને મળવામાં આવે પૂર્વાશ્રમના જે ભાઈઓ એને મળવામાં આવે તો આજે પણ કહે કે જ્યારે બાળપણમાં નાના હતા જેમ પેલો છોકરો ઊંઘમાં બબડતો હોય એમ ગુરુજી જ્યારે નાના હતા ને ત્યારે સ્વામિનારાયણ સર્વોપરી છે સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નથી એમ ઊંઘમાં પણ બોલતા એના સાક્ષીઓ આજે છે આજે છે ભગવાનના મહાપુરુષો એવા મહાપુરુષનું છત્ર મળ્યું એવા મહાપુરુષના સાનિધ્યમાં આપણે બેઠા છે અને એવા મહાપુરુષે આપણને ઓળખાયો વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજે ધ્યેય સ્વરૂપ છે ઘનશ્યામ મહારાજ છે ધ્યાન કરવા યોગ્ય છે જે ધામમાં છે એ જ આપણને આ સ્વરૂપે મળ્યા છે એવું હજારો ને કરોડો વખત એના મુખેથી આપણે સાંભળ્યું આપણા હૃદયમાં હા પડી જવી જોઈએ કે આ મહારાજ મને મળ્યા છે એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું એને કેટલી દ્રઢતા હરિકૃષ્ણ મહારાજમાં હશે કે જ્યારે કોઈ અણસમજન મેં એમ કીધું કે આ મૂર્તિ ખંડિત થાય ધાતુની મૂર્તિ સમજ્યા ત્યારે એ કેટલી ગુરુજીને હરિકૃષ્ણ મહારાજમાં લગાવ હશે કે જેને એમ કીધું કે મૂર્તિ છે ધાતુ છે કે તારો ધણી છે એ કેવો લગાવ હશે હંમેશા જેના હૃદયમાં જે હોય એનાથી જે પમાય એટલે આવતીકાલે હવે આપણે આજે આ વાત કરી છે આપણે અર્ચા સ્વરૂપમાં ભગવાન પ્રત્યક્ષ એ જ છે એ આપણે સમજ્યા છીએ આવતીકાલે ભગવાનના મહાપુરુષો ભગવાનના સંત એ પણ શાસ્ત્રોમાં મૂર્તિ સ્વરૂપ કીધા છે તો એ મૂર્તિ સ્વરૂપ સમજવાના છે પણ એમાં કોઈક પ્રકારનો વિવેક શ્રીજી મહારાજનો આપેલો છે એ વિવેક કેવો છે કેટલો વિવેક રાખીને કેવી રીતે સમજાય અને કદાચ કોઈને એવો વિવેક ન રહ્યો તો પણ આગળ શાસ્ત્રોમાં બની ગયેલી ઘટનાઓ કેવી છે એ વિશેની પણ આપણે થોડી ચર્ચાઓ કરીશું અને ત્યાર પછી આપણે આગળ શ્રીજી મહારાજ જે એ મૂર્તિ એ જ આ મૂર્તિ છે એ મૂર્તિના સબ્જેક્ટ પરથી મહારાજ પછી જશે આવે પ્રતિલોમપણાના ધ્યાન ઉપર એને આપણે પરમ દિવસે લેશું એટલે આવતીકાલે આપણે મહારાજે જે કીધું છે જે ધામની મૂર્તિ છે એ જ આ મૂર્તિ છે એ વિષય ઉપર સંત સ્વરૂપી મૂર્તિ એના વિશે આપણે સમજીશું હરીકૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવ કામદં કા સ્વામીનારાયણ નીકંઠમ ભજ હરીકૃષ્ણ મહારાજની